આજે સવારે 9 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના જનતાને સંબોધિત કરીને તાજેતરમાં લાગુ કરવામાં આવેલા 3 નવા કૃષિ કાયદા પરત ખેંચી લીધા છે. રાજકીય નિષ્ણાતો આ નિર્ણયને આવનારા ઇલેક્શનમાં ગેમ ચેન્જર ગણી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પોતાની જીત ગણાવીને ઉજવણી કરી રહી છે. પંજાબ હરિયાણા ખેડૂતો છેલ્લા 1 વર્ષથી સરકાર સાથે વાટોઘાટો સહિત આંદોલન કરીને કાયદો પરત ખેંચવા માટે લડત આપી રહ્યા હતા, જે બાદ આજે 3 નવા કૃષિ કાયદા પરત ખેંચી લેવામાં આવ્યા છે. આ કાયદા પરત ખેંચાતા આજે વડોદરા શહેર કોંગ્રેસ ઉજવણી શરૂ કરી હતી. એક આ ખુશીનો માહોલ છે. આ દેશમાં અંગ્રેજોના જુલમ પછી મહાત્મા ગાંધી, સરદાર વલ્લભ પટેલ, કૃપાલ નાની, જવાહરલાલ નહેરુ, સરદાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, તમામ નામી બેનામી લાઠી ખાધી, ગોલી ખાધી, ફાંસીના માચડા પર ચડી ગયા. એ મળેલી આઝાદી પછી એ ડિક્ટેટરશીપ હતી, આઝાદી મળી એટલે લોકશાહી આવી આ દેશની અંદર, અને કોંગ્રેસના શાસનમાં લોકશાહી ટકાઈ રાખી, લોકશાહીને લોકોને બોલવાનો અધિકાર આપ્યો. પણ એ ફરીથી જુલમ વધવા લાગ્યો. લોકોના ઉપર ખોટા કેસો, ભાવ વધારા સામે કોઈ બોલી શકે નહીં, નોકરીઓ લોકોની જતી રહેતી હોય, અને એવામાં ખેડૂતોના કાયદા લાયા પછી ખેડૂતો આંદોલન પર ઉતર્યા. એ લોકશાહી ઢબ ઉપર એ લડતા રહ્યા. 700 ખેડૂતો મરણ પામ્યા, પણ તોય આ લોકો ડગથી મગ્ન થયા. ખેડૂતો એમને કીધેલું કે આમ ભલે મર જાયંગે, લેકિન એ ખેડૂત કા જો કાયદા લગા, ખેડૂતોનો જે કાયદો કાઢ્યો છે એ પાછો લેવો પડશે. એટલે આજે લોકશાહીની જીત થઈ છે. ખેડૂતોનો કાયદા પાછો લેવો પડ્યું છે, માફી માંગવી પડી છે, અને ડર લાગવા લાગ્યો છે કે આવાળો વખત એમના માટે સારો નથી. લોકશાહી આપેલી લોકશાહી જીવંત રહેવાની છે, એને કોઈ મારી નહીં શકે. બધાનો બોલવાનો હક છે, એ વાત આ વાતાવરણ પરથી સાબિત થઈ ગઈ છે.